नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आप सर्वे विद्यार्थियों का हार्दिक स्वागत કરવામાં આવે છે। પાઠ 3 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો। તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે છે હડપ્પા સભ્યતાની સંસ્કૃતિ વિશે, જે મોહેંજોદડો છે એ વિશેની તમામ વસ્તુની માહિતી આપણે પ્રાપ્ત કરી હતી। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ભાગ 2 ની અંદર છે એ આપણે જોઈશું। पशुपालन, वेपार, उद्योगो, हुनर बराबर, खेती घऊ, जौ, वटाणा बराबर वगैरह खेती करता थे, જમીન ખેડવા માટે હળનો ઉપયોગ કરતા થયા। આ ઉપરાંત પશુપાલનની અંદર તો કે ગાય છે, ભેંસ છે, બળદ છે, ઘેટા બકરા વગેરે છે એ પાળતા થયા બરાબર। અને આ ઉપરાંત ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોવાનો છે તો કે હડપ્પીય સભ્યતાની સમાજ જીવન, કે જે હડપ્પીય સભ્યતાની સંસ્કૃતિ છે બરાબર, એ સમયના લોકો છે વ્યવસાયની અંદર શું કરતા, તો કે ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય હતો બરાબર। આ ઉપરાંત ઘઉં, બાજરી, જુવાર, વટાણા, ખજૂરનો પણ છે પોતે સમાવેશ જેની અંદર કરવામાં આવેલો છે। ખોરાકની અંદર દૂધ અને જે દૂધની બનાવટો છે એનો છે પણ ઉપયોગ કરતા હતા। આ ઉપરાંત જોઈએ તો કે ખાસ કરીને જે સિંધુખીની સંસ્કૃતિના લોકોના જો પહેરવેશની વાત કરવામાં આવે તો સ્ત્રી અને પુરુષો બે કપડા પહેરતા, એટલે કે કમરની નીચેના ભાગમાં ધોતી અને ઉપરના ભાગમાં ડાબા ખભામાં વસ્ત્ર પરિધાન, એટલે કે આપણે ચિત્ર દ્વારા જે મૂર્તિ આપેલી છે એવી રીતના છે લોકો છે પોશાકની અંદર પહેરતા હતા। આ ઉપરાંત જોઈએ તો કે ધાર્મિક અને અંતિમ વિધિ, જે સમયના લોકો છે બરાબર, એનું ધાર્મિક અને અંતિમ વિધિ કેવી રીતના કરવામાં આવતી, તો કે એ સમયની અંદર જે કોઈ લોકો છે એ મૂર્તિ પૂજા અથવા તો જે ઘર પૂજા છે 26મી સદી બરાબર, અને આ સમયની અંદર લોકો જો મૃત્યુ પામતા બરાબર, તો મૃત્યુ પામેલ લોકોને છે એ દાટતા અને ઘણી જગ્યાએ અંતરી સંસ્કાર કરતા એવા પુરાવા પણ મળી આવેલા છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો કે લિપિ અને ભાષા, જે હડપ્પીય સંસ્કૃતિ છે બરાબર, એ સભ્યની અંદર જો વાત કરવામાં આવે તો કે તામ્રપત્રિકાઓ પણ એ સમયની અંદર પ્રગ્યા એટલે કે મળી આવેલી છે, કે એ ઉપર ઉડકાયેલી એટલે કે રહસ્યમય ભાષાને જે કઈ લિપિ છે એ જોવા મળે છે। અને ખાસ કરીને જોઈએ ત્યાર પછી તો કે હડપ્પીય સભ્યતાની સભ્યતાના જે કઈ સ્થળો છે બરાબર, એ કઈ કઈ જગ્યાએથી આવા અવશેષો મળી આવેલા છે, તો કે ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લાનો રંગપુર, પછી અમદાવાદ જિલ્લાનો લોથલ, રાજકોટ જિલ્લાનો રોજડી, કચ્છ જિલ્લાનો દેસલપર, ધોળાવીરા, સુરકોટ, જામનગર જિલ્લાનો રાખાબાવળ વગેરે જિલ્લામાંથી આવી હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવેલા છે। અને છેલ્લો આપણો જો પોઈન્ટ આવે છે હડપ્પીય સભ્યતાનો અંત, કેવી રીતે એનો અંત થાય છે, તો કે આજે ઇતિહાસકારો છે, ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે આજે સભ્યતા છે એનો અંત એવો હશે એવું માનવામાં આવે છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પાઠ્યપુસ્તકની મદદથી જોઈએ પાઠ નંબર 3 ભાગ 2 પ્રાચીન નગરો અને ગ્રંથો। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રાચીન નગરો અને ગ્રંથો વિશે। આપણે અવારનવાર સંસ્કૃતિ અને સભ્યતા એવા બે શબ્દ સાંભળીએ છીએ। શું તમે અર્થ જાણો છો, તો કે સંસ્કૃતિ એ મનુષ્યની રહેણી કેણી સાથે સંકળાયેલી બાબત છે, અને સભ્યતા વિશે જોઈએ ને તો એ બુદ્ધિ, આવડત અને કલા કૌશલ્ય ઉપર છે એ અવસ્થાનું સર્જન કરે છે। વિશ્વની અંદર જોઈએ તો કે ઇજિપ્ત છે, મેસોપોટમિયા છે, ભારત છે, ચીન છે, રોમ છે વગેરે જગ્યાએ આવી માનવ સમાજની સભ્યતાના દર્શન થાય છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હડપ્પીય સંસ્કૃતિ વિશે જોઈએ। હડપ્પીય સભ્યતાને આપણે સિંધુખીણ સભ્યતા તરીકે ઓળખીએ છીએ। 1921માં હડપ્પામાંથી આ ભારતના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા। ઘણી જગ્યાએ હડપ્પા, મોહેંજોદડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગાન, રાખીગઢ વગેરેનો સમાવેશ થાય છે। નકશામાં હડપ્પીય સભ્યતાના સ્થળો દર્શાવ્યા છે તે વિશે અને તેની મુખ્ય નગર રચના વિશે હવે આપણે માહિતી મેળવીએ। તો એની નગર રચના કેવી હતી, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષાની અંદર પૂછાય, તો કે નગર રચના આયોજનબદ્ધ નગર એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી।
નગરોની રચના એક સમાન થયેલી હતી. તમામ સ્થળો પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજા રહેતી હતી. બંને બાજુ જુદો પડતો રાજમાર્ગ પણ આવેલો હતો. પશ્ચિમમાં આવેલ કિલ્લાની ફરતે એક મોટી એવી દિવાલ એટલે કે કોટ હતી. કિલ્લો સંભવત શાસકો રહેતા હોવા જોઈએ એવું માનવામાં આવે છે અને આખા સમગ્ર નગરની અંદર મોટે ભાગે ઈંટો વપરાતી હતી. હડપ્પીય સભ્યતાના નગરોની કેટલીક વિશેષતા હવે આપણે જોઈએ. જો ચિત્ર દેખાય છે તમને એ પણ જોશું આપણે આગળ. હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા એ હતી કે આખા મકાનો છે એ આયોજિત બંધ રીતના એટલે કે વ્યવસ્થિત એનું આયોજન કરવામાં આવેલું હતું. પૂર અને ભેજથી બચવા માટે તે સમયના મકાનો છે ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવેલા. અહીંના મકાનોની એ વિશેષતા હતી કે મકાનોના દ્વાર મુખ્ય રસ્તા ઉપર પડવાને બદલે અંદરની તરફ પડતા. અહીંયા ઘણા મકાનો એક માળના અથવા તો ઘણા મકાનો બે માળના પણ જોવા મળે છે. રસ્તાઓની અંદર પણ સારામાં સારી સુવિધા. શહેરમાં મુખ્ય બે રાજમાર્ગો હતા, ઉત્તર અને દક્ષિણ તરફ અને બીજો પૂર્વ અને પશ્ચિમ તરફ. અહીંની મુખ્ય માર્ગની જો વાત કરવામાં આવે બરાબર, એ માર્ગની અંદર જોઈએ તો કે શેરીઓ પણ આવેલી, રસ્તાઓ એકબીજાના ખૂણે કાટકણતા હતા, રસ્તાઓ અને શેરીઓનું આયોજન પણ સારી રીતે કરવામાં આવેલું. નગર રચના ચોરસ અને લંબ ચોરસ એમ બે ભાગમાં વહેંચાયેલી હતી. જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા પણ હતી. હડપ્પાકાલીન સભ્યતાના લોકોમાં વપરાશના પાણીની નિકાલ માટેની વ્યવસ્થા છે અત્યંત સારામાં સારી વ્યવસ્થા હતી. દરેક મકાનનું પાણી છે એ નાની ગટર અને નાની ગટરમાંથી પાણી મોટી ગટરની અંદર નીકળી જતું. હવે મોહેંજોદડોની વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તમને જો ચિત્રમાં આપેલું છે મોહેંજોદડોનું સ્નાનાગર બરાબર એટલે કે નાહવા માટેનું સ્થળ. મોહેંજોદડો એક સ્નાનાગર મળી આવ્યું છે અને આ જે સ્નાનાગર છે એમાં વચ્ચે નાનકડું કુંડ છે. આ સ્નાન કુંડમાં ઉતરવા માટે બંને બાજુ છે એ પગથિયાની વ્યવસ્થા છે. સ્નાન કુંડની ફરતે વસ્ત્ર બદલવા માટેની ઓરડીઓ પણ આવેલી છે. ઉત્સવ અને ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાગરનો ઉપયોગ થતો હશે એવું પણ માનવામાં આવે છે. આ ઉપરાંત મોહેંજોદડોમાં મળી આવેલા મકાનોની સભાગૃહ તરીકે ઓળખવામાં આવતા હશે. હડપ્પા અને પંજાબમાં મોટગોમરી જિલ્લામાં એટલે કે હાલ પાકિસ્તાનમાં આવેલ પુરાતન સ્થળ છે. ત્યાં હડપ્પા સિંધુ ખીણ સભ્યતાનો મુખ્ય નગર હોય અને એની વિશેષતા એ અન્ના ભંડારો પણ મળી આવેલા છે. કેટલા તો કે 12 જેટલા અન્ના ભંડારો ત્યાં મળી આવેલા છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જો વાત કરીએ તો કે લોથલ ક્યાં આવેલું છે, અમદાવાદ જિલ્લામાં કયા તાલુકામાં, ધોળકા. અને કઈ નદીના કિનારે, તો કે ભોગાવો નદીના કિનારે આવેલું છે. આ લોથલ છે એક પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. લોથલમાં ઈંટોનું બનાવેલું એક માળિયોનું મકાન પણ મળી આવ્યું છે જેને ધક્કો તરીકે ઓળખવામાં આવે છે. જેનો ઉપયોગ શા માટે કરતા હશે આ ધક્કોનો, તો કે માલ સામાનની હેરફેર એટલે કે ચડાવવા માટે ઉતારવા માટે એ ઉપયોગમાં આવતું હશે. આ ઉપરાંત વખારો, મકાનો, મણકા બનાવવાની ફેક્ટરી, તમામ વસ્તુ છે એ મળી આવેલી છે. જેથી કહી શકાય કે લોથલ છે એ ભારતનું સમૃદ્ધ બંદર હશે. હડપ્પીય સભ્યતાની આંતરરાષ્ટ્રીય વેપાર લોથલ બંદરેથી થતો હશે એવું પણ માનવામાં આવે છે. આ ઉપરાંત જોઈએ તો કે ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ખીડરીબેટ વિસ્તારમાં આવેલું સ્થળ છે કે જ્યાં સામાન્ય રીતે હડપ્પીય નગરને બે ભાગમાં એટલે કે દ્વિ ભાગમાં વહેંચાયેલું છે, જ્યારે ધોળાવીરા છે એ ત્રિસ્તરીય એટલે કે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પહેલો ભાગ કિલ્લો સિટાડલ, ઉપલું નગર અને નીચલું નગર આ ત્રણ ભાગની અંદર વહેંચાયેલું છે. અને મુખ્ય વિશેષતા ધોળાવીરાની શું હતી, તો કે વરસાદના પાણીની સંગ્રહની વ્યવસ્થા ત્યાં હતી. રાજસ્થાનનું જો વાત કરીએ તો કે કાલેબંગર નગર હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય બંદર હતું. અહીં ખેડેલા ખેતરોના અવશેષો પણ માહિતી પૂરી પાડે છે અને અહીંયા તાંબાના અવશેષો પણ મળી આવેલા છે. અહીં તાંબાના ઓજારોનું નિર્માણ થયું હશે અને આ ઓજારો કૃષિ માટે ઉપયોગી હશે. આ ઉપરાંત આમ સિંધુ ખીણની સભ્યતાનું આયોજનની નગર વ્યવસ્થા પણ સુવ્યવસ્થિત, સુંદર, ઇજનેરી કરા ધરાવતું, આયોજન બંધ અને શાસક વર્ગ શક્તિશાળી,
શાસન શક્તિશાળી ઇજનેરની બુદ્ધિમત્તા અને કારીગરોની કલા શક્તિનું અદ્ભુત પ્રતિબંધ પૂરું પાડે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણો નવો જ પોઈન્ટ જોઈએ, હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન. તો કે સિંધુખીણ સભ્યતાના લોકો મુખ્યત્વે શેની સાથે સંકળાયેલા હતા? તો કે ખેતી, પશુપાલન, વેપાર, હુનર ઉદ્યોગ વગેરેની સાથે સંકળાયેલા હતા. ખેતીની અંદર શું ઉત્પાદન કરતા? તો કે ઘઉં છે, જવ છે, વટાણા છે, તલ છે, સરસવ છે વગેરે પાકોની ખેતી કરતા હતા. અને ખેતીમાં જમીન ખેડવા માટે શેનો ઉપયોગ કરતા? તો કે હળનો ઉપયોગ કરતા હતા. પશુપાલનની અંદર શું વસ્તુ રાખતા? તો કે ગાય, ભેંસ, બકરી, ખૂંદવાળા, બળદ ઉપાડતા. આંતરરાષ્ટ્રીય અને આંતરિક વેપાર પણ કરતા. સુતરાઉ કાપડ છેક મેસોપોટેમિયા સુધી છે એ પહોંચતું હતું. અને ઇતિહાસકારો પણ એ માને છે કે અન્ય વ્યવસાયમાં માટીકામ, ધાતુકામ, મણકાકામ બનાવવાની કલા અને શિલ્પકલાનો પણ સમાવેશ થયો હોય એવું માનવામાં આવે છે. ત્યાર પછી આવે છે હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન. જે સિંધુખીણની સભ્યતાના લોકો છે, મુખ્ય વ્યવસાયની વાત કરી પશુપાલન, અને આ ઉપરાંત પ્રજા ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરે લેતા. પશુપાલનની સાથે સાથે ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટોનો પણ ઉપયોગ કરતા. સાથે સાથે આ સભ્યતામાં અવશેષોમાં માછલી પકડવાની હૂંફ એટલે કે ગલ પણ મળી આવેલી છે. તેથી એવું પણ અનુમાન આપણે કરાવી શકીએ કે તેઓ ખોરાકમાં માછલાનો પણ ઉપયોગ કરતા હશે. પછી તો કે સિંધુખીણ સભ્યતામાં મળી આવેલા શિલ્પો આધારે તે સમયના લોકોની પોશાક વિશેની પણ માહિતી મળે છે. સ્ત્રી અને પુરુષો બે જ કપડાં પહેરતા, કમરથી નીચેના ભાગમાં હાલ ધોતી જેવું અને ઉપરના ભાગમાં જે ડાબા ખંભાની અંદર જે મૂર્તિની અંદર આપણે દેખાઈ આવે છે તે. આ ઉપરાંત તો કે જમણા હાથની નીચે આવેલ એક ઉપવસ્ત્ર છે એ વીંટતા હશે. મુખ્યત્વે તેઓ સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા, ઊની વસ્ત્ર ઉપર પરિચિત હતા. ધાતુ અને હાથમાં બનાવે હાથીની બનાવેલી મળી આવેલી સોયના આધારે અનુમાન લગાવી શકીએ છીએ તેઓ સીવીને પણ કપડાં પહેરતા હશે. આમ છતાં મોટા ભાગના લોકો સીવ્યા વિનાના કપડાંનો પણ ઉપયોગ કરતા. તે સમયના આભૂષણો કેવા હતા? તો કે કંઠહાર, ગળાનો હાર, હાથમાં વીટી, કાંડામાં કડા સ્ત્રી અને પુરુષો બંને પહેરતા. સ્ત્રીઓ બંગડી, કાનમાં કુંડળ, કંદુરો, ઝાંઝર વગેરે આભૂષણ પહેરતી અને આ આભૂષણો સોના, ચાંદી અને પથ્થરોમાંથી પણ બનાવતા હતા. જો વિદ્યાર્થી મિત્રો રમકડા વિશેની વાત કરવામાં આવે તો કે સિંધુખીણની સભ્યતાના માટીના, તાંબાના, કાંસાના વાસણો પણ હતા. માટીના વાસણો પ્યાલા, વાટકી, કુંડલી, ગાગર, રકાબી, કાથરોટ વગેરે હતા. આ ઉપરાંત બાળકો માટે રમકડા બનાવતા, જેમાં પંખા આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ, પંખી, સ્ત્રી પુરુષના આકારના રમકડા વગેરે રમકડા પણ બનાવતા હતા. આ ઉપરાંત જોઈએ તો કે તે સમયની ધાર્મિક વિધિ કેવી હતી? તો કે હડપ્પીય સભ્યતાના આ ધાર્મિક જીવન વિશેની મૂર્તિ મુદ્રાઓમાંથી મળી આવેલી. મૂર્તિઓમાં માતૃદેવીની મૂર્તિ ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે. અને હડપ્પીય સભ્યતાના લોકો ધરતી પૂજા સવિશેષ હતી. ધરતી અન્ન અને પાણી આપે છે, માટે તે લોકો છે ધરતી પૂજાને વિશેષ આપતા હતા. આ ઉપરાંત વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગદેવ, સ્વસ્તિક પૂજા પણ કરતા હતા. લોથલ અને કાલીબંગણમાં અગ્નિ પૂજાનો પણ વિશેષ ઉપયોગ કરતા હતા એવા અવશેષો પણ મળી આવેલા છે. અને અંત્યવિધિની વાત કરીએ તો કે હડપ્પીય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર વ્યક્તિને દાટી દેતા હશે. ઘણી જગ્યાએ અંતિમ સંસ્કારના પણ પુરાવા મળી આવેલા છે. મૃતકોને દાટતા તેની સાથે કેટલી વસ્તુઓ પણ મૂકતા હતા અને તેવી પણ પુરાવા મળી આવેલા છે. ત્યાર પછી તો કે લિપિ અને ભાષા. સિંધુખીણી સભ્યતાના અવશેષોમાં મુદ્રાઓ, મુદ્રિકાઓ અને તાંબ્રપત્રિકા. તાંબ્રપત્રિકા આપણે આગળ જોયું, તાંબાના પત્રા પર કોતરીને લખવામાં આવતો લેખ એટલે કે તાંબ્રપત્રિકા. તેના ઉપર કોઈ વર્ણ ઉકેલાયેલ એટલે કે એ રહસ્યમય એ આપણે ઉકેલી વાંચી શકીએ નહીં તેવા લખાણો પણ મળી આવેલા છે. માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષર અક્ષરો પણ વગેરે લિપિની અંદર જોવા મળતા હતા. ત્યાર પછી તો કે ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના અવશેષો કઈ જગ્યાએથી મળી આવેલા?
તો કે ગુજરાતમાં અમદાવાદ જિલ્લાનું રંગપુર, રોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી, શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં દેલપર, ધોળાવીરા, સુરકોટા, જામનગર જિલ્લાનું લાખાબાવળ, અમરા, ભરૂચ જિલ્લામાં કિમણ નદી કિનારે આવેલું ભગાત તળાવ વગેરે પ્રદેશોમાંથી હડપ્પીય સભ્યતાના નાના મોટા અવશેષો પણ ત્યાં મળી આવેલા છે. અને હડપ્પીય સભ્યતાનો અંત કેવી રીતના આવ્યો? તો કે ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હોય તેવું માનવામાં આવે છે, અને ઇતિહાસકારો પણ એવું શોધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે જોયું કે તે સમયની નગર રચના, બરાબર, ત્યાર પછી હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન, હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન, ધાર્મિક અને અંતિમ વિધિ, લિપિ અને ભાષા, ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો અને હડપ્પીય સભ્યતાનો અંત કેવી રીતના આવ્યો તે વિશેની માહિતી પ્રાપ્ત કરી. હવે આપણે આગળ જોઈશું આપણા પ્રાચીન ગ્રંથો.